હેલો એવરીવન, આશા છે કે તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે કલ્લોલમાં પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ ફરીવાર ભણીશું. તો મિત્રો, એ પહેલાં આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરી લઈએ. તો ચાલો, એમાં તમારે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે કરવાનું છે. ચલો, ઊભા થાવ, બેસી જાવ, ઊભા થાવ, બેસી જાવ, ઊભા થાવ, બેસી જાવ, ઊભા થાવ, ઊભા થાવ. કેટલા બેસી ગયા? તો મિત્રો, મજા આવી ને? ચાલો તો હવે આપણે આગળ ભણીએ. તો આપણે આની આગળ સ, ક્ષ અને જ્ઞ વાળો એક ફકરો જોયો હતો, બરાબર? તો એ જ રીતે આપણે ફરીવાર બીજો એક નવો ફકરો જોઈએ. તો ચાલો મિત્રો, ફકરો વાંચી સ, ક્ષ અને જ્ઞ મૂળાક્ષરો જેમાં આવતા હોય તેવા શબ્દ શોધી નીચે લીટી દોરી લખો, બરાબર? તો સૌ પ્રથમ આપણે પહેલા શું કરશું, ફકરાને વાંચીશું, ત્યારબાદ નીચે લીટી કરીશું. ચાલો ફકરો વાંચીએ. એક રાજા, તેનું નામ શ્રીધર, તે ક્ષત્રિય હતો. તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા, બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા. રાજા ધર્મપરાયણ, રાજાએ ખૂબ યજ્ઞ કર્યા, જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે ને દુશ્મનોને ક્ષમા, વૃક્ષોની પૂજા કરે, પક્ષીઓને ચણ નાખે. રાજા શ્રમનું મહત્વ સમજે, પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે, તેથી પ્રજા સુખી હતી. તો મિત્રો, એક રાજા હોય છે, તેનું નામ શું હતું? શ્રીધર. તે કેવો હતો? ક્ષત્રિય હતા, એટલે કે બ્રાહ્મણ હતા. તેને એક રાણી એટલે કે એક પત્ની હતી, તેનું નામ શું હતું? પ્રજ્ઞા. બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા, રાજા ધર્મમાં પણ ખૂબ માનતા હતા અને રાજાએ ખૂબ યજ્ઞ પણ કર્યા હતા. જ્ઞાનનો પણ એમની પાસે ભંડાર હતો, એટલે ઘણું બધું જ્ઞાન જાણતા હતા. ઋષિઓને માન આપતા અને દુશ્મનોને શું કરતા? એ ક્ષમા કરતા, વૃક્ષોની પૂજા કરતા, પક્ષીઓને ચણ નાખતા અને રાજા શ્રમનું મહત્વ પણ સમજતા અને પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે, તેથી પ્રજા સુખી હતી. ચાલો તો હવે આપણે શબ્દો નીચે લીટી કરીએ. એક રાજા, તેનું નામ શ્રીધર. તો શું આવ્યું અહીંયા ગાડી? શ્ર. તો શ્ર નીચે શું કરશું આપણે? લીટી. શું થયો શબ્દ? શ્રીધર. તે ક્ષત્રિય હતો. શું આવ્યું અહીંયા? ક્ષ. આની નીચે આપણે લીટી કરશું. શું બન્યું શબ્દ? ક્ષત્રિય. તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા. અહીંયા આવ્યો જ્ઞ વાળો શબ્દ, એના નીચે આપણે લીટી કરીશું. શું બન્યું શબ્દ? પ્રજ્ઞા. તો મિત્રો, હવે જે આ બાકીનો ફકરો દેખાય છે ને તમને, તો એ તમારે જાતે વાંચવાનો છે અને નીચે લીટી કરવાની છે. અને ત્યારબાદ શું કરવાનું છે કે જે શબ્દ નીચે આપણે લીટી કરી છે એ શબ્દને આ રીતે નીચે ત્રણ અલગ અલગ લખ્યા છે એ રીતે તમારે તમારી નોટબુકમાં લખવાના. આપણે જે અત્યારે લીટી કરી છે એ પહેલા એક એક લખી લઈએ. પહેલો શબ્દ શું છે? શ્રીધર, એટલે સમય નીચે લખ્યું મેં. હવે છે ક્ષ, તો ક્ષ પરથી શબ્દ શું છે આપણો? ક્ષત્રિય. તો એને આપણે અહીંયા લખીશું. અને ત્યારબાદ જ્ઞ વાળો શબ્દ કયો છે? પ્રજ્ઞા. તો એને આપણે અહીંયા લખીશું. તો એ જ રીતે તમારે પણ આ બાકીના જે છે એમાં ફકરો, એમાં શબ્દો નીચે લીટી કરવાની છે અને આ રીતે લખવાના છે. તો ચાલો મિત્રો, આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ. તમે ટ્રેનમાં બેઠા છો કોઈ દિવસ? ગમે છે તમને ટ્રેનમાં બેસવાનું? તો ચાલો, ટ્રેનમાં બેસવું છે તમારે, પણ આ ટ્રેનમાં તમારે કોને બેસાડવાના છે? કેટલાક શબ્દોને. તો ચાલો જોઈએ. તો મિત્રો, તમને દેખાય છે અહીંયા મેં કેટલાક શબ્દો લખેલા છે, બરાબર? અને અહીંયા ગાડી શું દોરેલું દેખાય છે તમને? ટ્રેન દેખાય છે ને, ટ્રેન. તો હવે ટ્રેનમાં
પણ જો આ જે ટ્રેન છે એ કઈ શબ્દ વાળી બનશે જ્ઞ વાળી એટલે આપણે આમાં જ્ઞ વાળા શબ્દો લખવાના બરાબર ત્યાર પછી અહીંયા શું લખેલું દેખાય છે સ્ર એટલે આ ટ્રેન સ્ર વાળી થશે એટલે આ ટ્રેન માં આપણે સ વાળા શબ્દ લખીશું અને આ છે ક્ષ તો હવે આ ટ્રેન માં આપણે કયા શબ્દ લખશું ક્ષ વાળા તો ચલો અહીંયા પહેલા આપણે કેટલાક શબ્દો છે તે જોઈ લઈએ ચલો પહેલા આપણે શબ્દ બોલવાના છે હું બોલું એ પ્રમાણે તમારે પણ મારી સાથે બોલવાના છે ચલો પહેલો શબ્દ શું છે શ્રીમંત શું છે શ્રીમંત ચલો બોલો જોઈએ બાળકો મારી સાથે શ્રીમંત ચલો ત્યાર પછી છે વિજ્ઞાન બોલો વિજ્ઞાન ચલો પછી છે પરીક્ષા બોલો પરીક્ષા તમે બધા આપો છો ને પરીક્ષા ચલો પછી છે દ્રાક્ષ ભાવે છે બધાને દ્રાક્ષ ચલો પછી છે રક્ષણ બોલો બાળકો રક્ષણ ચલો પછી છે શ્રીદેવી શું છે શ્રીદેવી ચલો પછી છે જ્ઞાનકોશ બોલો જ્ઞાનકોશ પછી છે શ્રદ્ધા અને પછી છે યજ્ઞ તો હવે આપણે જ્ઞ વાળો શબ્દ જ્ઞ વાળી ટ્રેનમાં લખશું બરાબર ચાલો તો પહેલો શબ્દ કયો છે શ્રીમંત તો શ્રીમંત છે તો હવે આપણે આમાં કયો અક્ષર છે પહેલો શ્ર તો એને કઈ ટ્રેનમાં લખશું આપણે શ્ર વાળીમાં શ્રીમંત ચાલો ત્યાર પછી છે વિજ્ઞાન તો એમાં કયો આવે છે અક્ષર જ્ઞ તો જ્ઞ વાળી ટ્રેન ક્યાં છે અહીંયા તો એને આપણે અહીંયા લખીશું ચાલો ત્યાર પછી છે પરીક્ષા તો પરીક્ષામાં કયો અક્ષર આવે છે ક્ષ તો ક્ષ વાળી ટ્રેન ક્યાં છે અહીંયા એટલે આપણે એને આ શબ્દને અહીંયા લખીશું પહેલા ડબ્બામાં મિત્રો આ ટ્રેનના જે ત્રણ ત્રણ ડબ્બા દેખાય છે ને તમને તો હવે ટ્રેનમાં આપણે એક એક ડબ્બામાં તો મેં એક એક શબ્દને બેસાડી દીધા છે બરાબર તો હવે તમને બે ડબ્બા દેખાય છે ખાલી તો હવે આ બે જે ડબ્બા ખાલી દેખાય છે એમાં તમારે બાકીના જે શબ્દો છે એને તમારે આ બાકીના બે ડબ્બામાં બેસાડવાના છે મજા આવશે હને બધાએ કરવાનું છે બરાબર તો બાળમિત્રો આપણે નવી પ્રવૃત્તિ કરીએ બરાબર તો અહીંયા આપણને કેટલાક મૂળાક્ષરો અને એની સામે કેટલાક શબ્દો આપેલા છે બરાબર તો આમાં શું કરવાનું છે તો પહેલો મૂળાક્ષર આપણને કયો આપ્યો છે ક્ષ હવે એની સામે ત્રણ શબ્દ આપ્યા છે બરાબર પહેલો છે શિક્ષક અક્ષર ક્ષમા તો હવે શું કરવાનું છે તમારે કે આ ત્રણ જે શબ્દ આપ્યા છે એમાંથી જે શબ્દમાં ક્ષ હોય એ તો ક્ષના નીચે લીટી દોરવાની છે ફક્ત ક્ષના નીચે બરાબર ચાલો હવે બીજો મૂળાક્ષર કયો છે જ્ઞ એની સામેના શબ્દો છે આજ્ઞા અજ્ઞાત યજ્ઞ તો આમાં પણ શબ્દમાં તમારે જે આપ્યા છે ત્રણ શબ્દો એમાં જ્યાં જ્ઞ છે એના નીચે લીટી દોરવાની છે બરાબર સમજ પડી ને બાળમિત્રો ચાલો હવે છેલ્લો મૂળાક્ષર કયો છે સ્ર તો એની સામેના શબ્દો કયા કયા છે શ્રુતિ અશ્રુ શ્રવણ તો આમાં પણ તમારે શું કરવાનું છે સ્ર નીચે લીટી કરવાની છે બરાબર સમજ પડી ગઈ ને મિત્રો તો મિત્રો મજા આવી ને તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી બાય બાય Have a nice day.